કચ્છી નવા વર્ષ એટલે કે અષાઢી બીજની સદીઓથી ઉજવણી કરવામાં આવે છે તો કચ્છ ઇતિહાસ વિશે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવરસિંહ જાડેજાએ વાત કરી હતી કચ્છી નવું વરસ અષાઢી બીજની આમ તો સદીઓથી ઉજવણી કરવામાં આવે છે પરંતુ અષાઢી બીજની ઉજવણી કચ્છના ચંદ્રવંશી જાડેજાના પરિવારના ઇતિહાસ સાથે સંકળાયેલી છે આમ તો લાખા ફુલાણીના સમયથી અને આઠમી સદીથી કચ્છમાં અષાઢી બીજની ઉજવણી થતી હોવાનું કહેવાય છે કચ્છમાં મહારાવ રાયધણજીના સમયમાં ધર્માત્તા વધી ગઈ હતી જેના પગલે વરસ સત્તરસો છ્યાસીમાં અંજારના મેઘજી શેઠે ભુજ પહોંચી રાયધણજીને કેદ કરી બાર ભાયા રાજની સ્થાપના કરી હતી તો આ વિશે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવતસિંહ જાડેજાએ શું જણાવ્યું સાંભળીએ તેમના શબ્દોમાં જાડેજા ગામ વિંજા પ્રમુખ શ્રી કચ્છ ઇતિહાસ પરિષદ આપ જે વાત કરો છો અષાઢી બીજની ઉજવણી પ્રસંગે તો અષાઢી બીજની ઉજવણી કચ્છના જે ચંદ્રવંશી જાડેજા પરિવાર જે છે એના ઇતિહાસ સાથે સંકળાયેલી છે આપણે આ ઇતિહાસ બાબત જો વાત કરું તો અગાઉ જાડેજા જાડેજા સિંધમાં હતા એ વખતમાં જામ જાડાજી થયા આ જામ જાદાજીને પોતાને પરિવારમાં સંતાન ન હોવાથી એમના ભાઈ જે વિરાજી હતા એના જે કુમાર જે લાખાજી હતા આ લાખાજીને એમણે દત્તક લીધા લાખોને લખિયાર બે ભાઈ હતા અને લાખાજીને દત્તક લીધા પછી મોટી ઉંમરે જાડાજીને ત્યાં કુંવરનો જન્મ થયો જેથી લાખાજીએ વિચાર કર્યો કે ભવિષ્યમાં કુટુંબ કલેશ થાય એના કરતાં સિંધ મૂકવું સારું ને એ વખતમાં પશુધનની ધન હતું ને બધા માલધારી જ હતા ને કચ્છમાં ઘાસ બહુ સારું થતું હતું જેથી આ લાખાજી છે એ કચ્છમાં આવે છે અને લાખાજીની તેજસ્વ તેજસ્વીતા પ્રતિભા જોઈ ને જે ત્યાં રબારીઓ હતા અગાઉ જબ રબારીઓને જતોના ઝઘડા ચાલતા હતા જેથી રબારીઓએ એમને પોતાના મુખી બનાવ્યા અને એમણે કીધું કે આ જતોના ત્રાસમાંથી અમને મુક્ત કરો ને એ વખતમાં જે આજે ભડલી ગામ કહેવાય છે ત્યાં ગરીબનાથની જગ્યા હતી એ ગરીબનાથના જે શિષ્ય હતા એને પણ કંઈક જતો એ ત્રાસ આપ્યો જેથી ગરીબનાથે કીધું કે તું જા લાખાજીના કુંવર રાય રાયધણજીને આશીર્વાદ આપ અને એમણે કહે કે તમે કચ્છના માલિક બનશો અને આ જતોને અહીંયાથી કાઢો તો એ આશીર્વાદ જે દિવસે આપ્યા એ દિવસ હતો અષાધી બીજ અને એમણે કચ્છને જે વિસ્તાર હતો એમાંથી જતો જતોને ત્યાંથી દૂર કરી તેમજ કચ્છ રાજ જે હતું એ સમયમાં પૂંજાજી ચાવડાના હાથમાં તો પૂંજાજી ચાવડા પાસેથી રાજ લીધું પોતે હસ્તગત કર્યું અને જે આશીર્વાદ મળ્યા હતા દેત ગેબીનાથના ગુરુ ગરીબનાથના એ દિવસ હતો અષાઢી બીજ ત્યારથી કચ્છની અંદર અષાઢી બીજની ઉજવણી ચાલુ થઈ આ જો આપણે વાત કરું તો આજે એને સાડા આઠસો વર્ષ થાય છે સાડા આઠસો વર્ષથી આ ઉજવણી ચાલુ થઈ ગઈ છે એટલે લાખાજી જે આવ્યા એ બારસો વિક્રમ સંવંત બારસો ત્રણમાં કચ્છમાં આવ્યા હતા ને એમના કુંવર જે રાયધણ જે હતા એમણે પોતાની રાજધાની બારસો વિક્રમ સંવંત બારસો એકત્રીસમાં સ્થાપી તો આ જે અષાઢી બીચ છે વિક્રમ સંવંત કચ્છની અંદર ઉજવાય છે હિસાબ કિતાબની રીતે આ રીતે પણ અષાઢી બીચ જે છે એ કચ્છીઓનું નવું વર્ષ છે અને આ જે વર્ષ જે છે એ આપણે જે જે ઓ દિવાળીથી નૂતન વર્ષથી ચાર ચાર મહિના પહેલાં આ શરૂ થાય છે અષાઢી બીચ છે ચાલુ થાય છે અને એની અષાઢી જે બીજની ઉજવણી થાય છે તેમજ અષાઢી પંચાંગ પણ નીકળે છે એ પંચાંગ આજે પણ ચાલુ છે અત્યારે પણ શાસ્ત્રીજી ગૌતમભાઈ જોશી છે એ આજે પણ એને બહાર પાડે છે પહેલાં ગુલાબશંકરભાઈ શાસ્ત્રી હતા એ પણ બહાર પાડતા આ વર્ષોથી બહાર પડે છે તે ઉપરાંત રાવશ્રી ખેંગારજી મહારાવશ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળની અંદર મહારાવશ્રીની જે જન્મ તારીખ હતી ત્યારથી એ સમયમાં જે અષાઢી બીજથી એમનું એક ખેંગારજી સંવંત કચ્છમાં ચાલુ કરવામાં આવ્યું છે અને આ ખેંગારજી જે સંવંત એ આજે એકસો બાવન પૂરું થઈ ને એકસો ત્રેપનનું વર્ષ આજે ચાલુ થાય છે રાજાશયની વખતમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી થતી તે દિવસે બધી કોર્ટ કચેરીઓ બંધ રહે પણ જે ટંકસાર છે એ ચાલુ ચાલુ રહે ટંકસારની અંદર કચ્છનો નવો સિક્કો પડે કેમ કે ભારતના બધા રાજ્યો હતા પાંચસો ને પાસઠ રાજ્યો હતા પણ એની અંદર જે કચ્છના જે રાજ્યો હોય એને સિક્કા પાડવાની પરવાનગી હતી અને કચ્છના મહારાઓના નામનો સિક્કો નવો સિક્કો અષાઢી બીજના બહાર પડતો એવું નહીં રામ્બા પિત્તર સોના ચાંદીના સિક્કા બહાર પડતા અને આ કચ્છની એક આગવી ઓળખ હતી આ દિવસે ભુજની અંદર જે અત્યારનો જે પ્રાગમેલ છે એમાં દસથી બાર કચેરી ભરાતી એમાં ઉમલદરો અધિકારીઓ જે સર વહીવટી અધિકારીઓ બધા મળતા અને સાંજે કચેરી ભરાતી જે આજનો આઈના મહેલ છે એની અંદર એમાં આમ જનતા પણ મારાવસીને રૂબરૂ મળી શકતી અને મારાવસીને શ્રીફળ સાકર ભેટ ધરતી સામે મારાવસી પણ એમને બક્ષીસ આપતા તે ઉપરાંત જે ગરીબ વર્ગ હોય બીજો વર્ગો એના માટે જમણવારની પણ વ્યવસ્થા રાખવામાં આવતી હતી દેગો ચડતી હતી અને ભુજની અંદર અષાઢી ભુજના જે મહારાઓ હોય કચ્છના રાજા હોય એને સતત તોપની સલામી હતી દિલ્હીમાં જ્યારે જાય ત્યારે સતત તોપની સલામી મળતી હતી તો જ્યારે આ અત્યારે જે લેકવી હોટલ છે એ જગ્યાએ એક તોપ રહેતી હતી અને વારંવાર વારાફરતી અષાઢી વીજના દિવસે સતત તોપો ફોડવામાં આવતી હતી તે ઉપરાંત જાડેજાઓ ચંદ્રવંશી અને ચંદ્રના પૂજક એટલે બીચથી બીચ પહેલાં જેમ અત્યારે આપણે પહેલી તારીખથી મહિનો ગણાય છે એમ બીજથી મહિનો ગણાતો હતો બીજના પગાર થતો હતો એટલે આ રીતે ચંદ્રનો બીજનો મહિમા ઘણો અને અહીંયા જે ટીલામેળી છે ત્યાં હંમેશા પૂજન થતું રહ્યું છે આજે પણ પૂજન થાય છે આજે મારાવસિંહ પ્રાગમલજી અથવા એમના પ્રતિનિધિ પૂજન કરે છે એ જે ટીલામેળી છે એની અંદર કચ્છના જે ચાર દેવીઓ રુદ્ર માતા આશાપુરા દેવી મુંબઈ માતાજી રવેચી માતાજી ચારેનું સ્થાન આવેલું છે એની આજે પણ પૂજા થાય છે આજે આપણે જોશું નામદાર તેરા ઠાકોર સાહેબ આજે પૂજન કરવાના છે એટલે આ કચ્છની જે અષાઢી બીજની ઉજવણી હતી આજે પણ ઉજવણી થાય છે આજે પણ સારા જે પ્રસંગો હોય સગાઈ હોય સંબંધો હોય લગ્ન હોય એવા આજે પણ થાય છે ઉદઘાટન હોય આજે પણ થાય છે આજે પણ કચ્છની જે સંસ્થાઓ છે કચ્છ ઇતિહાસ પરિષદ છે કચ્છ રાજપરિવાર છે કચ્છની સિનિયર સિટીઝન સંસ્થા છે લોહાણા મહાજન છે જુદી જુદી સંસ્થાઓ આજે પણ એ તહેવાર ઉજવે છે એ ઉપરાંત કચ્છની અંદર જે સુરાપુરા થઈ ગયા છે જે સુરવીરો થઈ ગયા છે એના જે છતડીઓ આવેલી છે એમના જે પાડીયા આવ્યા છે એ વિરુપૂજન પણ આજના દિવસે થાય છે તે ઉપરાંત કચ્છનો એક સમુદ્ર કિનારો હતો કચ્છ સમુદ્ર પર્વત ને રણથી ઘેરાયેલો આ પ્રદેશ છે જેથી સમુદ્રને દેવતા તરીકે પૂજે છે એ સમુદ્રનું પૂજન પણ આજના દિવસે થાય છે એટલે કચ્છની અંદર અષાઢી બીજનું ખૂબ મહત્ત્વ છે જામનગરમાં જે રાજવીર ગયા એ પણ કચ્છમાંથી ગયા એને હલાર કહેવામાં આવે છે ત્યાં હલારી સંવંત તરીકે પણ આ દિવસ ઉજવાય છે આજે પણ જે આ ઉજવણી છે ભવ્ય ઉજવણી આજે પણ પરંપરા આપણી જે છે ચાલુ થઈ છે નવા વર્ષની બધા જ ભાઈઓને નવું વર્ષ લાભદાયી યશસ્વી નીવડે એ મા અષાપુરાને પ્રાર્થના જય કચ્છ જય માતાજી આપ જો જોઈ શકો છો એ કચ્છી અષાદી પંચાંગ છે એ પંચાંગની અંદર બધું સંવંત સાલ બધું આપેલું હોય છે એમાં આપણે જોઈએ તો એની અંદર કારકિર્દી વિક્રમ સંવંત જે અત્યારે પચોતેર બે હજાર પચોતેર ચાલે છે સાલિવાન શક જે ઓગણીસો એકતાલીસ ચાલે છે ભારતીય રાષ્ટ્રીય શક જે ઓગણીસો એકતાલીસ ચાલે છે મહાવીર સંબંધ જે જે પચીસસો પિસ્તાલીસ ચાલે છે અને ખેંગારજી આપણે જે વાત કરીએ ત્રીજા ખેંગારજી બાવાનું જે સંબંધ એકસો અને બાવન હતી આજથી હવે ત્રેપન ચાલુ થાય છે એવી રીતે ખિસ્તી આપણું જે વર્ષ છે જે અત્યારે બે હજાર ઓગણીસ ચાલે છે એવી રીતે પારસી જે વર્ષ છે એ તેરસોને ઓગણનિવાસી ચાલે છે એવી રીતે મુસ્લિમ જે સંબંધ છે સન જે છે એ ચૌદસો ચાલીસ ચાલે છે એવી રીતે આપણું આ જે કચ્છી અસાદી પંચાંગ છે એની એની અંદર કચ્છના મુખ્ય મુખ્ય શહેરોના અક્ષાંશ રેખાંશ કચ્છના મૂર્તો કચ્છના તહેવારો બધું આમાં આપવામાં આવે છે આ કચ્છ માટે એક માહિતી સફર બહાર પડે છે આ પાડનાર શાસ્ત્રી ગૌતમભાઈ વિશ્વનાથ જોશી છે અગાઉ ગુલાબશંકર શાસ્ત્રી આ બહાર પાડતા હતા

સત્તાણું બસો બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બસો બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બસો બાવન જીરો એકસઠ એકત્રીસ